हेलो विद्यार्थी मित्रों, धोरण 8 गुजराती। तो के आपणे गया वीडियो में जोयो पाठ कयो हतो, तो के एक मुलाकात। एम तो के भाई आपणे एक मुलाकात जोई, तो ई एक मुलाकात में शुं हतो? तो के शाळामांथी एक प्रवास गयेलो होय छे। ई प्रवास क्यां जाय छे? तो के गांधीनगर। एम અને ગાંધીનગરમાં જે વિધાનસભા ગૃહ આવેલું છે એની મુલાકાત છે તે વિદ્યાર્થી અને શિક્ષકો લે છે। હવે આપણે મિત્રો આગળ સમજશું। અંદર પ્રવેશતા જ અમારા શિક્ષકે વધુ સમજાવતા કહ્યું, વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે। ધારો એટલે કે કાયદો ઘડતી સભા, તે વિધાનસભા। અને પછી જ્યારે શિક્ષકોની લોકો અંદર જાય છે, વિધાનસભા છે એનું નામ શું છે? તો કે વિઠ્ઠલભાઈ પટેલ। એમ તો કે જ્યારે એની અંદર શિક્ષક અને વિદ્યાર્થી મિત્રો જાય છે ત્યારે એના શિક્ષક એને સમજાવે છે કે ભાઈ વિધાનસભા છે એને ધારાસભા પણ કહેવામાં આવે છે, અને ધારો એટલે શું? તો કે કાયદો ઘડતી સભા જે છે તેને વિધાનસભા કહે છે। વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચી હોય છે। રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો તથા મંત્રીઓની બેઠક નીચેના ભાગમાં હોય છે। તો કે ભાઈ જો વિધાનસભા તમે જોવા જાઓ અને જ્યારે તેનું સત્ર ચાલુ હોય ત્યારે એની બેઠક કઈ રીતની હોય છે એનું અહીંયા કહેવામાં આવ્યું છે કે ભાઈ બધા કરતાં જે અધ્યક્ષ હોય એ બધા કરતાં ઊંચે બેસે છે, અને એની પછીના જે રાજ્યમાંથી ચૂંટાયેલા વિધાનસભ્યો અને મંત્રીની બેઠક એના નીચેના ભાગમાં હોય છે। વિધાનસભામાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડે છે। અક્ષય કંઈક બોલવા લાગ્યો એ જોઈને ત્યાંના સુરક્ષાકર્મીએ તેને સંકેતથી શાંત કર્યો। એટલે કે જ્યારે તમે વિધાનસભાની મુલાકાત લ્યો છો અને ત્યારે એનું કાર્ય ચાલુ હોય તો તમારે ત્યાં જઈને સાંભળવાનું જ હોય છે, બોલવાનું હોતું નથી। પણ અક્ષય નામનો જે વિદ્યાર્થી છે એ કંઈક બોલવા જાય છે તો ત્યાં જે સુરક્ષાકર્મી હોય એ એને બોલવાની ના પાડી દે છે। અમે અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું। મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા હતી, જેમાં બેસીને અમે વિધાનગૃહની કાર્યવાહી સંપૂર્ણ રીતે જોઈ શકતા હતા। તો કે જ્યારે વિદ્યાર્થી અને શિક્ષકો જ્યારે વિધાનસભાની મુલાકાત લે છે ત્યારે એનું સત્ર ચાલુ હતું, અને ગેલેરીમાં એને બેઠક હતી કે જ્યાંથી તમે જોઈ શકો કે ભાઈ અંદરની કાર્યવાહી કઈ રીતે થાય છે। અમારી જેમ બીજા બાળકો પણ વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા। વિધાનસભાના માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરતા હતા, જે તે વિભાગના માનનીય મંત્રીઓ માનનીય અધ્યક્ષને સંબોધીને જવાબ આપતા હતા। તો કે અંદર કાર્યવાહી કેવી થતી હતી કે ભાઈ જે આપણા શહેરમાં જે ધારાસભ્યો બન્યા હોય એની ત્યાં મિટિંગ હોય છે કે ભાઈ એના પોતાના વિસ્તારમાં જે પ્રશ્નો હોય છે તે એ પહેલાં મંત્રીઓ અને અધ્યક્ષશ્રી સમક્ષ રજૂ કરે છે। ગૃહના બેઠક વ્યવસ્થા અને સંચાલન જોઈને અમે તો અત્યંત પ્રભાવિત થયા, અને અહીંયા એમ કહે છે કે ભાઈ અંદરની જે વ્યવસ્થા છે તે જોઈને બધાએ ખુશ થઈ ગયા હતા। વિધાનસભાની કાર્યવાહી નિહાળીને અમે બહાર નીકળ્યા। એ પછી શિક્ષકશ્રીએ વિવિધ મંત્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયથી અમને પરિચિત કર્યા। તો કે વિધાનસભાની અંદરની વસ્તુ જોઈ, અંદરનું કાર્ય બધું જોઈને વિદ્યાર્થી અને શિક્ષકો બહાર નીકળે છે, અને પછી તેના શિક્ષકને સમજાવે છે કે ભાઈ અહીંયા મંત્રી છે અને સચિવોશ્રી છે એના જે કાર્યાલયો છે જ્યાંથી તેઓ કાર્ય કરતા હોય છે તેનો પરિચય આપે છે। આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વેચાયેલા હોય છે, જે તે વિભાગના મંત્રીઓ અને સચિવોશ્રી રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુરાચું રીતે સંભાળે છે। તો કે જે એના કાર્યાલય આપ્યા છે એમાં પણ અલગ અલગ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે, અને એ જ પ્રમાણે એ લોકો પોતાનું કાર્ય કરતા હોય છે। આપણા રાજ્યના વિધાનસભાની મુલાકાતથી આપણા પ્રશંસાનો કોઈ પાર ન હતો। શિક્ષકશ્રી અમને અલ્પાહાર માટે કેન્ટીનમાં લઈ ગયા, તેથી અમારો આનંદ બેવડાયો। ત્યાંથી અમે બસમાં બેસી યાદગાર મુલાકાતને વાગોળતા વાગોળતા ઘેરે પાછા આવ્યા। તો કે જ્યારે બાળકોએ પોતાની વિધાનસભાની મુલાકાત પૂરી કરી છે ત્યાંથી બહાર નીકળે છે ત્યારે જે સચિવો છે જે મંત્રીઓ છે તેના જે કાર્ય સંભાળવાની જગ્યા છે કાર્યાલયો તેનાથી પરિચય કરાવે છે, અને છેલ્લે શું કરે છે તો કે એ બધું જોઈને છેલ્લે બાળકોને નાસ્તો કરવા લઈ જાય છે, અને નાસ્તો કરીને બાળકો ખુશ થઈ અને પોતાની બસમાં બેસીને પાછા પોતાના ઘેરે આવતા રહે છે। તો કે મિત્રો અહીંયા આપણો જે આ એકમ છે પાઠ છે તે પૂર્ણ થાય છે। હવે આપણે આગળ જોશું એની શબ્દ સમજૂતી। તો કે સ્મૃતિ, તો કે ભૂતકાળના પ્રસંગો અથવા અનુભવો
કે વિચારો વગેરે ચિત્તમાંથી સંગ્રહવાની શક્તિ, પ્રતીતિ, સમજ, ભરોસો, વિશ્વાસ અને ખાતરી. જે પ્રતીતિ છે એના ચાર અર્થ થાય છે. કયા કયા છે? તો કે સમજ, ભરોસો, વિશ્વાસ અને ખાતરી. ગેટ પાસ, દરવાજામાં પ્રવેશવા માટેનું ઓળખપત્ર. એસ્કેલેટર, લિફ્ટની જેમ વ્યક્તિઓને માળ ઉપર નીચે લઈ જતી સરકતી સીડી. મેટલ ડિટેક્ટર, તો કે આપણી પાસે કોઈ જીવલેણ વસ્તુ છે કે નહીં તેની તપાસ કરવાનું સાધન. સુરક્ષાકર્મી, તો કે ચોકીદાર. ગેલેરી, હારબંધ ઓરડામાં જવા આવવા માટેની મકાનની છત સાથે જોડાયેલી ખુલ્લી જગ્યા. અલ્પાહાર, તો કે નાસ્તો. કેન્ટીન, તો કે નાસ્તો મળે તે સ્થળ. તો કે આપણે બાળકો અહીંયા એક રૂઢિપ્રયોગ પણ આપવામાં આવ્યો છે, તો કે સૂર પુરાવો હામાં હા ભણવી, એનો વાક્ય તમારે જાતે લખવાનો છે. હવે આના પછીના વિડીયોમાં આપણે આ પાઠનો સ્વાધ્યાય અને અભ્યાસ કરાવશું.